સેલ્ફ ડૉક્ટર ભરત મંડેરા, ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત પોરબંદર. હાલમાં સિટી વિસ્તાર, પોરબંદર સિટી વિસ્તારમાં ન ધણિયાતા ઢોર, બિનવારસુ ઢોરમાં લંપી સ્કિન ડિસીઝના ચિહ્નો જોવા મળેલ છે. અત્યાર સુધીમાં 12 જાનવરો ડિટેક્ટ થયેલ છે અને 3 થી 4 હજી સિટીમાં અવેલેબલ છે. અમારા પ્લાન મુજબ આ ઇન્ફેક્ટેડ જે જાનવરો છે અને હાલ આઇસોલેશન વોર્ડ GIDC ઉદ્યોગનગરમાં ચાલુ કરેલ છે, ત્યાં આઇસોલેટ કરી એની સારવાર કરવાની છે અને રસીકરણની કામગીરી પણ ચાલુ છે. અત્યાર સુધી 253 રસીકરણની કામગીરી પૂર્ણ કરેલ છે. આ રોગ ખાસ કરીને માણસોમાં ફેલાતો નથી, એટલે જાહેર પબ્લિકમાં એની કોઈ ચિંતાનું કારણ નથી. પણ જે જાનવરના માલિકો ઢોરને છૂટા મૂકે છે, એ હાલ પૂરતા છૂટા ન મૂકે અને પોતાના જ એરિયામાં કન્ફાઇનમેન્ટ ઝોનમાં રાખે, જેથી આ રોગચાળો છે એ જાનવરોમાં પ્રસરે નહીં. દૂધ દેતા જાનવરોમાં જો આ રોગચાળો આવે છે તો દૂધમાં ભયંકર ઘટાડો થાય છે અને પશુપાલકોને આર્થિક નુકસાન થાય છે. એટલે સર્વે પશુપાલકોને વિનંતી છે કે પોતાના જાનવરોને રોડ ઉપર છોડવા નહીં હાલમાં.